સોશિયલ મીડિયાના વપરાશ મુદ્દે પ્રધાનમંત્રીના ટ્વીટ બાદ હવે ગુજરાતના એક ધારાસભ્ય પણ આ ટ્વીટને સમર્થન આપી રહ્યા છે અને તેમણે પોતાના દીકરાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ મારફતે આ અંગેની ટકોર કરી છે. માંડવીના બીજેપીના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ જાડેજા, તેમની સાથે વાત કરીશું. વિરેન્દ્રસિંહ, આ ટકોર કરવા પાછળ આપનો શું હેતુ? ખાસ કરીને બનાસકાંઠાના લાખણી ગામે જે ઠાકોર સમાજ એના દીકરી ને દીકરાઓને ટિકટોક બનાવવા માટે જે પ્રતિબંધ મૂક્યો છે સોશિયલ મીડિયાનો, એટલે હું ખરેખર અભિનંદન આપું છું. અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. કેમ જરૂરી લાગી રહ્યું છે આપને? દીકરા અને દીકરીઓ આજે યંગ જે બ્લડ છે એની અંદર ખાસ કરીને આ સોશિયલનો બહુ જ એક ક્રેઝ છે. આજ તમે ગમે ત્યાં જાઓ તો ખાસ કરીને મોબાઈલમાં જ એટલા બધા વ્યસ્ત હોય છે કે જેનું ભણતરમાંથી પણ ધ્યાન હટતું જાય છે અને બાકીની બધી પ્રવૃત્તિમાંથી હટીને માત્ર આમાંનામાં રહી અને એ ખોટા રસ્તે જાય છે. એટલે અત્યારે બહુ જરૂરી છે. બાપુ, સામાન્ય રીતે જોતા હોઈએ કે કોઈ અકસ્માત થતો હોય કે અથવા તો પછી કોઈ દુર્ઘટના બનતી હોય એ સમયે પણ લોકો વિડીયો ઉતારી અને પછી એને શેર કરવાનો પ્રયત્ન કરતા હોય છે, નાકી જે માનવતા દર્શાવવી જોઈએ એ દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય. એટલે આવા સંજોગોમાં આ કેટલી ગંભીર બાબત માની શકાય સોશિયલ મીડિયા? હા, એ ખરેખર બહુ ગંભીર બાબત છે. અને ઘણા બધા સેલ્ફી લેવામાંથી ઘણી એક્સિડન્ટો થતા હોય છે, પડી જતા હોય છે ઉપરથી, અને કાર ચલાવવામાં પણ ઘણા બધા મોબાઈલમાં વ્યસ્ત હોવાથી, હોન્ડામાં પણ વ્યસ્ત હોવાથી ઘણા બધા એક્સિડન્ટો થાય છે. તો આ બધી વસ્તુમાં ખૂબ જરૂરી છે. એટલે હું મારી સમાજ અને અન્ય બધી જ સમાજના પેરેન્ટ્સ જે હોય, મા બાપ, એને હું અપીલ કરું છું કે આપણે આપણા દીકરા દીકરીનું ધ્યાન રાખવું જોઈએ અને આ સોશિયલ મીડિયાથી એને ઓછું વપરાશતા એના માટે ખાસ ભાર દેવો જોઈએ. લોકોમાં જાગૃતતા આવે એના માટે હવે વધુ આગામી શું પ્રયત્ન રહેશે આપને, ખાસ કરીને આપના વિધાનસભા વિસ્તાર? બસ મેં અપીલ કરી છે બધાને, જે ઠાકોર સમાજે જે નિર્ણય કર્યો છે એ ખૂબ જ આવકારદાર છે અને એ બધાએ એના ઉપરથી શીખ લેવા જેવી છે દરેક સમાજે. અને પોતાના જ ઘરને પોતાના દીકરા દીકરીથી જો વારવાની કોશિશ કરવામાં આવે તો આ આગળ એનું ભવિષ્યમાં ફાયદો થાય. માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ TV9 સાથે કરી ખાસ વાતચીત. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે હું નિર્મલ દવે, TV9 ગાંધીનગર.